ચૂંટણી પહેલા જ પંચમહાલ ભાજપમાં મોટી કાર્યવાહી. ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ સહિત કુલ 6 કાર્યકર્તાઓ સસ્પેન્ડ કરાયા છે. જસવંતસિંહ સોલંકી સહિતના 6 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેઓને સસ્પેન્ડ કરાયા છે. જાંબુઘોડા વિસ્તારના સક્રિય કાર્યકર્તાઓ સહિતના તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઓનલાઈન પર જયેન્દ્ર જોડાયા છે. જયેન્દ્ર, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કેટલા લોકોને સસ્પેન્ડ કરાયા છે, શું કાર્યવાહી કરાઈ? બિલકુલ, ચૂંટણી આવતીકાલે થવાની છે ત્યારે છેલ્લી ઘડીએ પંચમહાલ ભાજપ દ્વારા જે 5-6 જેટલા કાર્યકર્તાઓ છે તે તમામ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવે છે. ખાસ કરીને પક્ષ દ્વારા એક પ્રેસ નોટ બનાવવામાં આવી છે અને તેમાં લખવામાં આવ્યું છે કે પક્ષ વિરોધી જે કાર્યવાહી છે તે કરવામાં આવતા આ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાયા છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ તમામ જે કાર્યકર્તાઓ છે હાલોલ વિધાનસભા વિસ્તારના છે અને તેની અંદરથી બે જે કાર્યકર્તાઓ છે તે જાંબુઘોડા વિસ્તારના છે. મોટાભાગના જે કાર્યકર્તાઓ છે તે ઉચ્ચ હોદ્દેદારો હતા ભૂતકાળની અંદર અને સારું એવું કામ ભાજપ માટે કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી આ લોકો દાવેદારી પણ કરી રહ્યા હતા, પરંતુ ટિકિટની ફાળવણી થતા આ લોકોમાં ભારે અસંતોષ હતો અને હાલમાં જે અપક્ષ ઉમેદવારી કરી છે તેમના સમર્થનમાં આ ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર કરી રહ્યા હતા, તેમની સાથે જોવા મળતા હતા અને તેને લઈને જ પક્ષ દ્વારા છેલ્લી ઘડીએ કાર્યવાહી કરવામાં આવી છે. અને પંચમહાલ ભાજપ દ્વારા જે ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ હતા જસવંતસિંહ સોલંકી, તેમની સાથે એક દિગ્ગજ કાર્યકર્તા હતા પ્રવીણસિંહ, ભરતભાઈ બારીયા જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર છે, તેમની સહિત 6 જેટલા લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને આ સસ્પેન્શનનો ઓર્ડર થતા જ પંચમહાલની જે હાલોલ વિધાનસભા છે તેની અંદર હડકંપ મચી જવા પામ્યો છે અને ખાસ કરીને આ કાર્યકર્તાઓ જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના સમર્થકોમાં પણ ભારે નારાજગી સાથે જોવા મળી રહી છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.